કોરોના વાયરસના કપરા સમય પછી ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થયાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ શાળાઓમાં બાળકોની સંખ્યા 20% ઘટાડો જોવા મળી રહ્યો છે અને શાળામાં બાળકોની સંખ્યા વધારવા માટે શાળા પરિવાર બાળકો સુધી પહોંચી બાળકોને શાળામાં લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 11 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થઈ ગયા હતા। કોરોના વાયરસની ગાઈડલાઇન સાથે બાળકો 10 માસ પછી ફરી શાળાની વાટ પકડી હતી। સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે શિક્ષણ પર ભારે અસર થઈ હતી, જો કે નિયમોને આધીન એક પછી એક રાજ્યોમાં શિક્ષણ કાર્યને શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ 11 જાન્યુઆરીના રોજ 10 અને ધોરણ 12ના શાળા શરૂ થતા બાળકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો। શિક્ષણમાં ધોરણ 10 અને ધોરણ 12ના મહત્વનું માનવામાં આવે છે અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીને આગામી અભ્યાસ બાબતે મહત્વની જાણકારી મળતી હોય છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ શિક્ષણ કાર્ય શરૂ થયાને 20 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છે। શાળા પરિવારનું માનીએ તો છેલ્લા 20 દિવસ દરમિયાન બાળકોએ એક પણ દિવસ રજા માગી નથી અને શિક્ષણ મેળવવા માટે પણ આતુર જણાઈ રહ્યા છે, જો કે ધાનેરા તાલુકાની શાળાઓ સુધી 20% જેટલી હાજરી ઓછી નોંધાઈ રહી છે, જેને લઈ શાળાનું સંચાલન મંડળ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવાર સુધી પહોંચી બાળક શાળા સુધી આવે તે માટે કામે લાગ્યા છે। અમારા વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં ધોરણ 10 અને 12ના 1400 વિદ્યાર્થીઓમાંથી અત્યારે લગભગ 1150 જેવા વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે બહુ આતુર હતા, આનંદિત છે। ગુજરાત સરકારે 11 તારીખથી શાળાઓ શરૂ કરેલ છે। કોવિડ-19ની સંપૂર્ણ SOP ગાઈડલાઇન પ્રમાણે શાળાની અંદર વિદ્યાર્થીઓને માસ્ક, સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અમે વર્ગોનું વિભાજન કરી અને એ રીતે અમે સરસ અમારા શિક્ષકો શિક્ષણ કાર્ય આપી રહ્યા છે। એટલે સર બાળકો અને મીડિયાના માધ્યમથી હું જે વિદ્યાર્થી મિત્રો હજી શાળાએ આવી રહ્યા નથી એમને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હવે અત્યારે જે સરકારની ગાઈડલાઇન પ્રમાણે આપણે શિક્ષણ કાર્ય વર્ગોનું વિભાજન કરીને આપી રહ્યા છીએ, એટલે સોશિયલ ડિસ્ટન્સ સાથે શિક્ષણ આપી રહ્યા છે, તો જે વિદ્યાર્થીઓ હજી પણ શાળાએ નથી આવતા એ વિદ્યાર્થી મિત્રો ત્વરિત શાળાનો સંપર્ક કરે અને શાળામાં શિક્ષણ માટે આવે, કારણ કે ધોરણ 10 અને 12 માટે બહુ અગત્યનું વર્ષ છે એમનું। એમનું બોર્ડની એક્ઝામ 2 મહિનામાં કદાચ લેવાશે, તો એમનું શિક્ષણ કાર્ય અભ્યાસક્રમથી વંચિત ન રહે અને એ પોતાનું રિઝલ્ટ સારું મેળવે એ માટે શાળાએ આવવું જરૂરી છે। અમે બધા શિક્ષક મિત્રો દ્વારા સારી રીતે શિક્ષણ વિદ્યાર્થીઓ સોશિયલ સાથે આપે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। ધાનેરા તાલુકામાં 15 જેટલી માધ્યમિક શાળામાં 3500 જેટલા બાળકો અભ્યાસ કરે છે। ધાનેરા શહેર તેમજ ગામડામાં આવેલી માધ્યમિક શાળામાં બાળકોની હાજરીને લઈ શાળા મંડળે આયોજન રૂપે કામ હાથ ધર્યું છે। 10 માસ જેટલો લાંબો સમય વીતી ગયા બાદ 20% જેટલા બાળકો શાળા સુધી આવ્યા નથી। બાળકો અધવચ્ચેથી શાળા ના છોડે તેને લઈ વિદ્યાર્થીઓના માતા પિતાને જાગૃત બની વિદ્યાર્થીઓના મહત્વના બોર્ડની પરીક્ષામાં બેસવા દે તે માટે શાળા સંચાલકો પણ ઘરે ઘરે પહોંચી વિદ્યાર્થીના માતા પિતાને સમજાવી રહ્યા છે। કોરોનાના કારણે 10 માસથી આખા ગુજરાતમાં જે શિક્ષણ કાર્ય બંધ હતું એ 10 માસ પછી ધોરણ 10 અને 12 જે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છે એમના માટે સરકારે જાન્યુઆરી 11મીએ જે સ્કૂલો શરૂ કરી અને એના પછી 20 દિવસમાં લગભગ તાલુકામાં દરેક સ્કૂલોમાં સંખ્યાનો પહેલા દિવસે જે સંખ્યા હતી એના કરતાં સતત વધારો થયો છે અને સાથે સાથે બાળકોનો પણ ઉત્સાહ ખૂબ જ છે ભણવામાં અને વાલીઓનો પણ ઉત્સાહ છે અને મને ચોક્કસ ખાતરી છે કે એના કારણે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે એમાં પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારનું શિક્ષણ કાર્ય અત્યારે સમગ્ર તાલુકામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તમામ શાળાઓમાં ચાલી રહ્યું છે। સાહેબ 100% હાજરી આવે છે કે ઘટાડો નોંધાયો છે સ્કૂલોમાં? ના, સતત જે પહેલા દિવસે 11મી તારીખે આવી એના પછી સતત દિવસે ને દિવસે બાળકોમાં જે બાળકો બહાર છે એ પણ બાળકો હવે દિવસે ને દિવસે જેમને ઘણા દૂર છે એવા બાળકો પણ હવે લગભગ મારા અંદાજ મુજબ બધા બાળકો આવી જશે અને લગભગ 80-85% બાળકો અત્યારે હાજરી આપે છે દરેક સ્કૂલમાં। 15-20% ફરક પડ્યો બાળકોમાં? હા, શરૂઆત કરતા અત્યારે હાલના તબક્કે લગભગ 15-20% બાળકોની સંખ્યા વધુ થઈ છે। બીકે ન્યૂઝ ચેનલ પણ જિલ્લાના વિદ્યાર્થીઓને વાલીઓને તેમના બાળકોના ભવિષ્ય સજાગ બનાવવાની અપીલ કરી રહી છે અને શાળાના સુરક્ષિત વાતાવરણમાં બાળકોને શાળામાં મોકલવા માટે આગળ આવે જેથી બાળકોને બગડી રહેલા ભવિષ્યને બચાવી શકાય।